અસલામુ અલેકુમ વિદ્યાર્થીઓ, ધોરણ ચાર એસાઇનમેન્ટ આપણે લખાવી રહ્યા છીએ. તો હવે આપણે છેલ્લા પેજ નંબર 59 આપણે લખાવીશું પ્રકરણ 21, તમારા ઘરના કોઈપણ રસપ્રદ બનાવ વિશે વાત કરો. જ્યારે કોઈ વસ્તુઓ માટે ઝઘડા થયા હોય, અમારા ઘરમાં દરેક વ્યક્તિને ટીવી જોવાનો સમય નક્કી છે, પરંતુ થોડા મહિના અગાઉ એક રવિવારે દાદાને સમાચાર જોવા હતા. દાદીને શિવ કથા અને પપ્પાને ક્રિકેટની ફાઇનલ મેચ જોવી હતી. આ બાબતે ઘરમાં થોડો સમય દલીલો ચાલી હતી. છેવટે પપ્પાએ ટીવી બંધ કરી કાકાના ઘરે મળવાના જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. મીના કાકી સાથે ગયેલા બાળકો દરિયા કિનારે શું શું કર્યું? બાળકોએ દરિયા કિનારે રેતી અને પાણીમાં રમ્યા. બાળકો ચગદોરમાં સવારી કરી, ભેળપૂરી ખાધી, ફુગ્ગાઓ લીધા અને બાફના ગોળા કુલ્ફીને મજા માણી. પ્રકરણ 22, બાંધરીઓને કોને કહેવાય છે? રેશમ તાનને ખોલી તાના અને વાના બનાવવામાં આવે છે, ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે. ડિઝાઇનવાળા તાનને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે, તેને બાંધરી કહે છે. પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે, શા માટે? પટોળા બનાવવા વપરાતા મલબવાળી સિલ્ક અને રંગો ખૂબ જ મોંઘા હોય છે. તેને બનાવવા આવડત, ચીવટ અને ધીરજ જરૂરી છે. એક પટોળું બનાવતા 4-6 મહિના લાગે છે. પટોળું સુંદર રંગબેરંગી બિન નમૂન હસ્તકારીગરીનો નમૂનો છે, તેથી તે ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. પ્રકરણ 23, રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? રણમાં જમીન રેતાળ હોય છે, પાણીની ખૂબ જ અછત હોય છે, વરસાદ ખૂબ જ ઓછો પડે છે, તેથી રણમાં વૃક્ષો ઓછા હોય છે. અબુધાબીમાં મકાનો કેવા હોય છે? અબુધાબીમાં મકાનો ખૂબ જ ઊંચા કાચની બારીઓવાળા હોય છે. ત્યાં ખૂબ જ ગરમી પડતી હોવાથી મોટાભાગે વૃક્ષો ઘરોમાં એસી હોય છે. પ્રકરણ 24, ખોરાક બનાવવા શા માટે વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે? મસાલાનો નાખવાથી ખોરાક સ્વાદિષ્ટ બને છે, તેનાથી ખોરાકમાં રસ રુચિ જળવાઈ રહે છે. મસાલાઓથી ખોરાક ચટપટી બનતો હોવાથી જીભનો સ્વાદ જળવાઈ રહે છે, ખોરાક સુગંધીદાર બને છે. પ્રકરણ 25, તમારા જિલ્લામાં કયા કયા ઉત્સવો ઉજવાય છે? અમારા જિલ્લામાં વડોદરા અટલાદરાના મેળા અને લોક ઉત્સવો ઉજવાય છે. જિલ્લા પંચાયતના કાર્યો લખો. તો જિલ્લામાં પીવાના પાણીની યોજનાઓ તૈયાર કરવી અને તેમાં અમલ કરવો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, દવાખાના, પ્રસૂતિગૃહ વગેરે ખોલવા અને નિભાવવા, જિલ્લામાં રસ્તા બાંધવા નિભાવવા, તળાવો અને બંધોમાંથી સિંચાઈની સગવડ પૂરી પાડવી, રસ્તાઓની અને બંને બાજુએ વૃક્ષો રોપવા અને તેની દેખરેખ રાખવી. તો વિદ્યાર્થીઓ, તમારું આગળ એસાઇનમેન્ટ પૂરું થાય છે. તમારે નોટબુક બનાવવાની છે. એસાઇનમેન્ટમાં તમારે પેજ નંબર 59 લખવાનું છે અને તમારે નોટબુકમાં તમારે એસાઇનમેન્ટ ઉતારવાનું છે. વિદ્યાર્થીઓ, તમારે લખવાનું છે. આગળ એસાઇનમેન્ટ પૂરું થાય છે. અલ્લાહ હાફિઝ.